કે આપણો જે હવે જે સબ્જેક્ટ જે છે એ છે મેરેજનો તો પેલા સમજાવું તમને કે મેં આ સબ્જેક્ટ કેવી રીતે ઉપાડ્યો છે તમે તમે જોશો તમે તમે જોશો તો પહેલી ઇન્ટ્રોડક્શનમાં મેં તમને સમજાવ્યું હતું કે અમુક મુદ્દાઓ આપ્યા હતા બરાબર કે નહીં અમે હતા બધાએ નહોતા નહીં પણ અમુક મુદ્દાઓ મેં તમને આપ્યા હતા એમાં એક મુદ્દો હતો સહકારનો કોપરેશન બીજો મુદ્દો હતો સંબંધનો રિલેશનશીપનો એ કહેવા માટે કે આપણી જે ફેમિલીમાં જો સંબંધો અને સહકારો બરાબર હોય હૃદયોથી બન્યા હોય તો ફેમિલીમાં પછી જે છોકરો ઊભો થાય છે એ એ પરિવારથી એ ફેમિલીમાંથી એ છોકરો મજબૂત હોય છે એ કેવી રીતે મજબૂત હોય છે કે એની જે વેલ્યુઝ જે છે ને એની વેલ્યુઝ એક જ હોય છે એ ઇસ્લામિક વેલ્યુઝ હોય છે કારણ કે એ વેલ્યુઝથી ઊભો થયો હોય એ ક્યારે એને એમ લાગે કે આ વેલ્યુઝ મારી છે કે જ્યારે એને બધી જાતની સપોર્ટ મળે ફેમિલીની અંદરથી એ જ્યારે જોઈ કે મદરેસામાં જે મને ભણાવે છે મદરેસામાં જે હું શીખું છું અને જ્યારે હું ઘરે આવું છું તો જે હું મધરેમાં મદરેસામાં શીખું છું એ ઘરમાં મારા જે ઘરવાળાઓ છે એ એવી જ વસ્તુઓ કરે છે પણ એ મદરેસામાં શીખતો હોય ને પછી ઘરે આવતો હોય ને સાવ બધી વેલ્યુઝ જુદી હોય તો એ મા એ છોકરાનું મગજ જે છે એ બે જાતનું થઈ જાય છે એક બાજુ ઇસ્લામિક હોય બીજી બાજુ નોન એટલે કે બહુ ઇસ્લામિક ન હોય તો આ છોકરો જ્યારે બારે જાય છે બારે ઘરની બારે ત્યારે એ છોકરો પોતાના કદમ ઉપર ઊભો નથી રહી શકતો એ પછી કોઈ પણ એવી વસ્તુ જોઈ છે કે જે વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ ચડી જાય પછી આઈડિયોલોજી હોય કે પછી કોઈ જાતની બ્યુટી હોય કોઈ પણ એવી વસ્તુઓ હોય તો એમાં એ ઘડી જાય છે એટલે મેં શરૂ કર્યું કે પરિવાર ફેમિલી સ્ટ્રોંગ હોવી જોઈએ એના વેલ્યુઝ સ્ટ્રોંગ હોવા જોઈએ ને મેં તમને ચાર વેલ્યુઝ ઉપર વાર્તા કરી હતી બરાબર કે નહીં એક હતું શાંતિ ખપે ફેમિલીમાં બીજું હતું વિશ્વાસ હોવી જોઈએ પતિ પત્નીમાં બાપ દીકરામાં મા દીકરીઓમાં ભાઈ બહેનોમાં પછી ખપે પ્રેમ તમે તમારા બાળકો સાથે દીકરાઓ સાથે પ્રેમથી વાત કરો એને પૂછો તમે એમ ના કહો આજે નમાઝ પડ્યો તો તમે એને કહો આજે તારી નમાજ કેવી હતી ફરક છે કે નહીં નમાઝ પડ્યો તો એને તમે લાકડી લઈને કહો કે તું પડ ને પડ ને પડ ને એ પડશે થોડાક દિવસો પડશે પણ તું તમે ડિનરના ટેબલ ઉપર તમે જો એને સમજાવો તમે એને પૂછો કે દીકરા આજે તારી નમાઝ કેવી હતી તું અલ્લાહ સાથે કઈ જાતની ગુફ્તગુ કર્યો કઈ જાતની વાતો કર્યો તો તમારું કોન્વર્સેશન જુદું થઈ જશે બરાબર કે નહીં પ્યાર અને છેલ્લે આશા કોઈ દિવસ તમે આશાને ભૂલ હંમેશા આશા રાખ તો આશા એક નેમત છે એ આશાથી તમે પ્યાર પાછા લઈ આવી શકો તમે વિશ્વાસ પાછા લઈ આવી શકો અને તમે શાંતિ પાછા લઈ આવી શકો પણ જો આશા જ ગુમાવી લ્યો તો આ કાંઈ પાછું આવવાનું નથી એટલે આશાની મીણબત્તી હંમેશા તમારે રાખવી જોઈએ અંતમાં આ ફેમિલીનો ઈસ્યુ બતાવીને પછી મેરેજમાં આવું છું ખાલી તમને તમને કહેવા માટે કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી ચાર વસ્તુઓની જરૂર છે પહેલી વસ્તુ છે ભાષણ સોરી ભજન ભજન એટલે આપણે હિન્દુઓમાં ભજન એટલે મંદિરમાં નહીં જવાનું ભજન એટલે તમે તમારી ફેમિલીમાં એક પ્રેક્ટિસ રાખો કે તમે નમાઝે જમાત તમારી ફેમિલીમાં પડો મા બાપ દીકરાઓ દીકરીઓ તમે સાથે જો નમાઝ પઢશો અને સાથે દુઆ કરશો તો અલ્લાહ આ જોઈને ખુશ થશે કે આ ફેમિલી સાથે મારી બંદગી કરે છે જે ફેમિલી સાથે નમાઝ પડતી હોય એ હંમેશા સાથે હોય એક બીજું છે ભોજન ભોજન એટલે જમવાનું જમવાનું એક ટેબલ ઉપર રાખો ભલે ઘણી વખતે મા બાપ જરાક દૂર હોય બોલાવો મા બાપ બોલાવે પણ એક અઠવાડિયામાં દિવસોમાં એક વખત સાથે જમો જે ફેમિલી સાથે જમે એ હંમેશા સ્ટ્રોંગ હોય મજબૂત હોય સાથે જમવાનું એક કિસ્સો હતો એક મોગલ રાજા હતો ઇબ્રાહિમ લોધી કરીને એ હંમેશા ઇબ્રાહિમ લોધી શું કરતો હતો ગંગા જે રિવર છે ને ત્યાં જે બધા હિન્દુઓ રહેતા હોય રહેતા હતા એ જઈને હંમેશા એ એના ઉપર એટેક કરતો હતો અને જે જે કાંઈ લૂંટફાટમાં મળે એ લઈને લઈ જતો હતો એક દિવસ આ હિન્દુઓને થયું કે આપણે બધા સાથે થઈ જાય આપણે બધા અને જે બધા છે બધા સાથે થઈ ગયા એક મોટું લશ્કર બનાવ્યું ચાલીસ હજારનું આ ઇબ્રાહીમ લોધી આવ્યો ત્રણ હજાર લશ્કર લઈને જોયું કે આ તો ટેકરી ઉપર ચડ્યો હોય જોવા માટે કે આ હિન્દુઓનું લશ્કર કેટલું છે એ સ્ટ્રેટેજિક પ્લાન સમજ પડી સ્ટ્રેટેજિક પ્લાન બનાવવા માટે ત્યારે હાલતું હતું સ્ટ્રેટેજિક પ્લાન એમ નહીં સમજાય કે સ્ટ્રેટેજી અત્યારે ચાલે છે ત્યારે હાલતું હતું એણે એ ટેકરી ઉપર ચડીને બ જોવા માટે કે આ સ્ટ્રેટેજિક પ્લાન બનાવે કે આ ચાલીસ સોરી એને ખબર નહોતી એ જોયું અને જોયો તો ચાલીસ હજાર માણસો એક ફેરે થરવા માંડ્યો ડરવા માંડ્યો એનો જે પ્રધાન હતો એટલે કે એનો મિનિસ્ટર હતો એને કે છે કે ચાલીસ હજાર માણસો છે કેવી રીતે હવે આ મુકાબલો કરશું કારણ કે મારી પાસે ત્રણ હજાર છે એ દરમિયાન એ જ્યારે જોતો હતો તે ધુવાણા નીકળતા હતા ખાઈમે ખાઈમે ધુવાણા નીકળતા તો એના પ્રધાનને પૂછે છે મિનિસ્ટરને આ ધુવાણા કેમ નીકળે છે ત્યાં આજ તો ગરમીનો વખત છે ધુઆણા કેમ તો કે આ હિન્દુઓમાં એક રિવાજ છે કે એકબીજાનો એ લોકો જમે નહીં ઇબ્રાહિમ લોધી ખુશ થઈ ગયો એ કે જે કોમ એકસાથે જમતી ન હોય ને એ કોમને હું હંમેશા હરાવીશ કારણ કે એક કોમ સાથે જમતી હોય ને તો એ કોમ હંમેશા મજબૂત રહેશે આપણા માટે દાખલો છે કે આપણી કોમ આપણે જો રહેવું હોય તો આપણને સાથે રહેવું પડશે અને એક છે કે આપણે સાથે જમીએ પણ જ્યારે સમોસાની પ્લેટ આવે તો બધા સાથે તમે શેર કરો તમે પહેલાં તમારું ન લઈ લો તમે બીજાને આપો પહેલાં સો આ ભજન ત્રીજું છે ભાષણ ભાષણ એટલે કે તમે તમારી ફેમિલીમાં એવું કામ કરો કે તમે તમારા દીકરાઓ અને દીકરીઓ સાથે ગુફ્તગુ ચાલુ રાખો કોન્વર્ઝેશન ટેબલ ઉપર બેસો તો તમે પૂછો બેટા આજે તારો દિવસ કેવો હતો એ તો પૂછોય નહીં એ તમે નહીં પૂછો તો એ કોની સાથે વાત કરશે દીકરી માં દીકરીને પૂછે બાપ દીકરીને પૂછે કે તારી આજે બેટી દિવસ કેવો હતો કાંઈક બધું બરાબર હતું બાપ જ્યારે આવી વાતો કરે ને તો એક પ્રેમ દીકરા અને બાપમાં બેસે કે મારો બાપ મને પૂછે છે કે મારો દિવસ કેવો હતો અને જ્યારે તમને એક વાત કહી દઉં કે જ્યારે એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ એટલું ધારશે કે બાપનો ખભો મારી પાસે છે અને દીકરીને એમ થાશે કે માનો ખોળો મારી પાસે છે આ બાપનો ખોડો અને માન બાપનો ખભો અને માનો ખોડો આજે દુનિયામાં તમને મળશે નહીં મા બાપ જો ગુજરી ગયા હોય તો આ તમે ગુમાવ્યા આજે મા બાપ જો જીવતા હોય પછી ભલે છ્યાસી ને નેવું વરસના હોય ને સાંભળવાની એની તકલીફ હોય પણ જ્યારે એ બુઢો બાપ એના સાઠ વરસના દીકરાને જોશે તો એનો ખભો આપવા કબૂલ થશે અને મા એમ જ કરશે એક સ્ટોરી છે પણ હમણાં નથી કરવાનો કારણ કે એ બહુ લઈ લેશે મારો ટાઈમ આ છે ભાષણ આજે હવે ભાષણ આપણે ભૂલતા જાય છે એક એક રૂમમાં શું આવી ગયું છે કોમ્પ્યુટર એક એક રૂમમાં શું આવી ગયું છે ટીવી ને બધાના ખિસ્સામાં ઓલું શેતાન એ છે આજે એ શેતાન આમ ટૂટ થતું હોય આપણે વાતું કરતા હોય તો એની નજર અહીંયા હોય મને જરાય ન ગમે મને ખપે મારી સામે કોઈ જોઈ એ જાણે કે આપણે ઇમ્પોર્ટન્ટ નથી આ ઇમ્પોર્ટન્ટ છે આજે હું તમને વાત કરી દઉં કે આપણા આના લીધે આપણા દીકરાઓ અને દીકરી સ્મોલ કોન્વર્ઝેશનને શું કહીએ ફ્રેન્ચમાં સ્મોલ કોન્વર્ઝેશન એટલે કે નાની વાત આપણે એકબીજાને જ્યારે મળીએ ને ત્યારે હંમેશા આપણી પાસે કાબિલિયાત હોવી જોઈએ નાની વાત કરવાની એ નાની વાત કરવાની આજે દીકરાઓ અને દીકરીઓ ભૂલી ગયા છે અને આજે દુનિયામાં એની જરૂર છે નેટવર્કિંગ માટે આપણા બાપ આપણા દીકરાઓને દીકરી આમ જ પડી ગયા છે એ લોકોનો દોસ્ત થઈ ગયો છે અને એટલા બધાય સાથે વાતું કરશે તો કહેવાય મારા દોસ્ત સો દોસ્ત છે મારી પાસે પણ એ બધાય દૂર દોસ્તો પણ ટ્રેનમાં જે બાજુમાં બેઠો હોય ને એને તો ખબર ન હોય એ ઓલા બધાય ડિસ્ટન્સમાં વાત કરતું હોય એટલે કે બહુ દૂર આ દુનિયા થઈ ગઈ છે આજે આપણી આપણી કોમ આટલી નજદીકની કોમ છે તો આપણે શિખાડીએ આપણા નવજવાનોને કે ભાઈ તમે આ વસ્તુઓની વસ્તુઓને અપનાવો સ્મોલ કોન્વર્ઝેશન કાલે કે પરમદાડી એજ્યુકેશન ઉપર જ્યારે હું વાત કરીશ ને ત્યારે એક મીઠો તમને એક્ઝામ્પલ આપીશ તમે બધા આવજો તમે આજે જ નહીં આવો કારણ કે કાલે હોલિડે છે એટલે તમને એમ થાય કે આજે અમે બધું સાંભળીને જઈએ પ્લીઝ બે ત્રણ દિવસ હું અહીં અઠવાડિયા માટે આવ્યો છું દૂરથી આવ્યો છું તમે તમે જો આવી રીતે આજે તમે અહીંયા હાજરીને કાલે નહીં ને પછી કોઈ દેખાય નહીં તો આ જનાબે મુસ્લિમ જેવો કિસ્સો થશે અહીંયા પછવાડે જોઈશ તો કોઈ હશે જ નહીં નહીં કોમ તમારે તમે એમ ધારો કે ભાઈ મારો ચહેરો ગમતો ન હોય તો વાંધો નહીં પણ હું જે બોલું છું એમાં જો કાંઈ હોય તો એટલીસ્ટ એ લઈને તો જાઓ બરાબર કે નહીં તો જો બની શકે તો આવજો એમ એટલે ત્રીજું હતું ભાષણ અને ચોથું હતું ભ્રમણ ભ્રમણ બધા ખોવાઈ ગયા ને ભ્રમણ એટલે ભ્રમણ એટલે બારે ફરવું તમારી ફેમિલીને તમે સાથે લઈ હજ પડવા જાઓ ઝિયારત પડવા જાઓ અહીંયા કેટલી સરસ જગાઓ છે મને તો જમા તે ઘર લઈ દેવાના છે અહીંયા એટલે હું આવવાનો છું અહીંયા બરાબર કે નહીં આટલી સરસ જગા આ એ અલાઈ નહેમત આપી છે તમને તમારી ફેમિલી સાથે બહાર જાઓ મને અકબરભાઈ કહેતા હતા કે આખી કોમ બહાર જાય છે વર્ષમાં સાથે નમાઝ પડે છે ને સાથે દુઆ કેટલી સરસ આદત છે આ કોમમાં હજી એવી રેણી કેણી બાકી છે હું તમને કહીશ કે જો આ જવાબદારી આપણી છે તમારી છે આપણી છે બધાની છે કે જો આપણે આ જ મકસદ ઉપર રહેશું તો આપણા નવ જવાનો જે અત્યારે ઊભા થાય છે આ જ મકસદ ઉપર રહેશે પણ જો ભાષા ભૂલી ગયા કલ્ચર ભૂલી ગયા બધું ભૂલી જશે તો આ કોમ એ પચાસ વર્ષની અંદર ખોજા કોમ નઈ હોય એનું નામ બદલાવું પડશે આપણને એનો મતલબ એમ નથી કે એ ખોજા કોમ એટલે આપણને એ ખોજા કોમ પર એક ડિસ્કશન છે એ આજનું ડિસ્કશન નથી એટલે ફેમિલીમાં આ ચાર વસ્તુઓ આપણને ધ્યાનમાં રાખવી છે